તમે જે કહો છો કે તમારા ગામની અંદર જે તમે મનરેગા યોજના અંતર્ગત જે મજૂરી કરી છે એના સરપંચ કે તલાટી શ્રી તરફથી તમારી જે જોબ કાર્ડ ની અંદર એન્ટ્રીઓ કરવાની હોય તે કરી નથી, તો કાકા એક વસ્તુ મને જણાવડાવશો કે તમારા જોબ કાર્ડ ની અંદર એન્ટ્રી ન થવા પાછળનું કારણ, અને બીજી વસ્તુ તમારા એટીએમ અને બેંક ની પાસબુકો હાલ કોની પાસે છે? અને બીજી વસ્તુ કે હમણાં એક વડીલ એવું તમારી બાજુમાં ઊભા રહીને કહેતા હતા કે કંઈક આવાસ યોજના માટે ને એના માટે સરપંચ અને તલાટીએ તમારા કંદી 1000-1000 રૂપિયા ઉઘરાયા, એ સારા માટે ઉઘરાય મને જરા જણાવશો સાહેબ? મકમો માટે એ રહી કે તમારે ગવર્મેન્ટમાંથી ફોરમ આવ્યા છે 5-3 1000-1000 રૂપિયા આલો 1000-1000 રૂપિયા ફોરમ ના આલ્યા, 100 રૂપિયા લખવાવાળા ના આલ્યા, 1100-1100 રૂપિયા 5 ફોરમ ને ભરાયા મેવા શરમાઈ મારા ભાઈ બંને ચાર ને એક મો પોતે 5 ફોરમ માંથી એક 12 મહિના છે 5-6 નથી. સતય સરપંચ કે 20-20 હજાર પાસલ થી આલો તો તમારા ફોરમ પાસ થાય, તો મેં એને સરપંચ ને જ કીધું 20 હજાર લઈ લે ઉપર લાખ રૂપિયા હાલતો, પણ આ પાસ કર્યા આ બાબતે તમે લાખણી તાલુકા પંચાયતના ટીડીઓને કે તલાટીને કે કોઈને જાણ કરેલી ખરી? પ્રાંત સાહેબ ને કોઈને? ના સાહેબ, એમને આપને જાણ કરેલી આવતો જ નથી 12 મહિના છે. ટીડીઓ સાહેબ તમે શું કીધું? ટીડીઓ કીધું કે 5 વર્ષની અંદર ધ્રુવગોમાં ગેરંટી જ નથી આવી. ગેરંટી સાહેબ સાહેબ કંઈ ના